નમસ્કાર, ઇન ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર. અમીરગઢ પંથકમાં મગફળીમાં ફૂગ નામનો રોગ જોવા મળ્યો છે. મગફળીના ઉભા પાકને મોટું નુકસાન થયું છે, જેને કારણે ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. અમીરગઢમાં આ વર્ષે મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં કરવામાં આવ્યું છે, પરંતુ પાક તૈયાર થતાં જ ફૂગ નામનો રોગ આવતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મોંઘા બિયારણ અને ખાતરોથી વાવેલું પાક નિષ્ફળ જતાં ખેડૂતોને મોટું નુકસાન થવાને આરે છે. ખેડૂતો મગફળીનું વાવેતર કરી ભારે જહેમત બાદ પાક તૈયાર કર્યા બાદ ફૂગ નામનો રોગ આવ્યો છે અને એક વીઘામાં અંદાજે 7000ના ખર્ચે મગફળીનો પાક તૈયાર થાય છે. ફૂગ રોગને ડામવા માટે બજારમાં કોઈ જ દવા આવી નથી અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ફૂગ શું છે અને ક્યારે આવે છે? અમીરગઢ તાલુકામાં થોડા દિવસો પહેલાં જ પડેલા સતત ઝરમર વરસાદને કારણે ફૂગ નામનો રોગ મગફળીમાં જોવા મળ્યો. ફૂગ રોગમાં છોડના નીચે સફેદ ચાદર છવાઈ જાય છે અને મગફળી લેતા સમયે માત્ર છોડ હાથમાં આવે છે, પાક મળતો નથી અને પાક સંપૂર્ણ બગડી જાય છે. આ રોગ પાક તૈયાર થાય તે સમયે જ આવે છે. આ સાલ અમે મગફળીનું વાવેતર કર્યું હતું 20-25 એકરમાં. આ સાલ ઝરમર વરસાદ પડવાથી વધારે, તેથી અમારે ફૂગનું પ્રમાણ, ડોળનું પ્રમાણ વધારે હોવાથી સરકારશ્રીને જાણ થાય કે 10-15 હજારની સહાયતા કરે એવી. ઉનાળામાં પણ અમારે વેઠવાનું આવ્યું હતું ખેડૂતને, કારણ કે વરસાદ પેલો પડે તો, એટલા માટે સરકારને કેવું થાય કે અમારા માટે ભગીરથ એવી કામ કરે તો અમારા ઉપર સારું. અને મારે 10-15 એકરમાં મગફળીનું વાવેતર કરેલ છે અને સતત વરસાદ રહેવાથી, ઝરમર વરસાદ પડવાથી અને જમીનમાં ફૂગનું પાણી ભરેલું રહેવાથી ફૂગનું પ્રમાણ વધારે છે અને તેથી 60-70% મગફળી નુકસાન થયેલ છે અને સરકાર સહાય કે રાહત આપે તો અમારે માટે સારું છે. સતીશ રાણા, NS ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. સમાચારમાં આગળ વાત કરીએ તો કોરોના વાયરસમાં વધતા સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું છે કે દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેને આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે. આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે દિવાળી સુધી રાજ્યની શાળાઓ ખુલશે નહીં અને દિવાળી બાદ કોરોનાની સ્થિતિને જોઈને જ શાળા શરૂ કરવામાં આવશે. સરકાર આ સાથે જ રાજ્યમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક મળી હતી અને જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત ફાજલ શિક્ષકને કાયમી રક્ષણનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અભ્યાસક્રમ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ આ અંગે આગામી બેઠકમાં વિચાર કરીને નિર્ણય લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કુમળા બાળકોનું શોષણ ન થાય અને દેશમાંથી બાળ મજૂરી નાબૂદ થાય તે માટે સરકાર અવનવા કાર્યક્રમો કરી રહી છે. તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આજે પણ બાળ મજૂરોનું શોષણ થાય છે. ત્યારે આવો જ એક કિસ્સો, જેમાં ધાનેરા નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બાળ મજૂરો પાસે કાળી મજૂરી કરાવતા હોવાનું સામે આવ્યું છે. બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા રાહત આપવામાં આવી રહી છે, ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા વાંકલ કૃપા કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને ધાનેરા લાલ ચોકની બાજુમાં બ્લોક પાથરવાની કામગીરી આપવામાં આવી હતી, પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા ઓછી મજૂરી આપવી પડે તે માટે બાળ મજૂરો પાસે કાળી મજૂરી કરાવવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને મીડિયા દ્વારા આ બાબતે નગરપાલિકાનું ધ્યાન પણ દૂર કરવામાં આવ્યું હતું. તેમ છતાં અત્યાર સુધી આ કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી કરીને સ્થાનિક લોકોની માંગ છે કે ધાનેરાના પ્રાંત અધિકારી તેમજ પાલિકાના ચીફ ઓફિસર આવા કોન્ટ્રાક્ટરને પાઠ ભણાવે અને બાળકોનું શોષણ કરનાર કોન્ટ્રાક્ટરને કાયમ માટે સરકારી કોન્ટ્રાક્ટ આપવાનું બંધ કરવું જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે. સુરેશ કલ્ચર, NS ગુજરાત ન્યૂઝ, ધાનેરા. સમાચારના અંતમાં વાત કરીએ તો કોરોનાની મહામારીને કારણે છેલ્લા 6 મહિનાથી સંગીત કલા જગત સાથે જોડાયેલા અનેક કલાકારોની હાલત ખૂબ જ કફોડી બની છે. ત્યારે નવરાત્રિને લઈને જૂનાગઢ કલાકારોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી પોતાની વેદના ઠાલવી હતી. આદિ અનાદિકાળથી દરેક વેદ પુરાણોમાં સંગીત અને કલાકારોનો ઉલ્લેખ છે. દરેક ધર્મમાં સંગીતને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
સંગીત કલા એ આપણી સંસ્કૃતિ છે અને સાથે જ આ કલા સાથે સંકળાયેલા કલાકારો કસુંબીઓ સાજીદાઓને આદિ અનાધિકાળથી માન મોભો સન્માન આપવામાં આવ્યું છે. એમની દરેક જરૂરિયાતો રાજાઓ પૂરી કરતા જે રાજા રજવાડાના વખતથી પરંપરાગત ચાલતું આવ્યું છે. પણ આજના યુગમાં એવું લાગી રહ્યું છે કે કલાકારોને જે માન સન્માન આજીવિકા માટે મદદ મળવી જોઈએ તે સરકાર દ્વારા નથી મળતી. એમની જરૂરિયાતો પૂરી કરવા માટે હાથ લંબાવી ભીખ માંગવી પડે છે. કલાકારો કેમ કરી શકે? કારણ કે એક કલાકાર હંમેશા માન સન્માન ઇજ્જત આબરૂ માન મોભા સાથે જીવતા હોય છે અને જીવશે. હાલ કોરોનાની મહામારીને કારણે છેલ્લા 6 મહિનાથી સંગીત નાટક સાઉન્ડ મંડપ લાઇટ ડેકોરેશન જેવા સંગીત કલા જગત સાથે જોડાયેલા અનેક કલાકારો કસુંબીઓ સાજીદાઓ ટેકનિશિયનોની હાલત ખૂબ જ દયાજનક અને ગંભીર કફોડી છે. કલા જગતના જે લોકોનું ગુજરાન ફક્ત કલાની કમાણી ઉપર નિર્ભર છે એ લોકો પાસે આજે ખાવાના અને પોતાના બાળકોને દૂધ પીવડાવવાના પૈસા નથી. લાઇટ બિલ, મકાન ભાડા, ઘર વેરા લીધેલા લોન હપ્તા ભરવાના પૈસા નથી. આવી પરિસ્થિતિમાં કલાકારો કસુંબીઓ સાવ નિરાધર, નિરાશ, લાચાર બની ગયા છે. આર્થિક બીન્સ વધી જવાથી ઘણા કલાકારો ડીજે સાઉન્ડવાળા આપઘાત કરી ચૂક્યા છે અને આજ પરિસ્થિતિ ઊભી રહેશે તો હજુ આવા બનાવો બનવાનો ભય રહેશે. કારણ કે છેલ્લા 6 મહિનાથી ધંધા રોજગાર બંધ હોવાથી આવક બંધ છે. એવામાં સરકાર તરફથી હજુ સુધી કોઈ સહાય જાહેર કરવામાં આવી નથી. તો વાત 1 લાખની સરકારી લોનની, તો એ પણ એક મૃગજળ સમાન છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ, એવી ભગવતી અખિલ બ્રહ્માંડની જનતા, જોગમાયાનો નવરાત્રિનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે અમે બધા કલાકારો મિત્રો કલાવૃંદ દ્વારા એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. યુગોથી ઉજવાતી આ નવરાત્રિ છે, ક્યારેય નવરાત્રિ રોકાયું હોય આ પહેલાં ભૂતકાળમાં એવો ક્યારેય અવસર આપણને યાદ નથી. મહામારી જરૂર છે અને એની સાવચેતીઓ પણ આપણે બધા જાણીએ છીએ એના, એટલે એનું ધ્યાન રાખીને પણ સરકારશ્રીને અમે એવી અપીલ કરવા માટે આવ્યા છીએ કે કલાકારો એ 8-10 મહિનાથી પોતાની આજીવિકા વગર, પોતાની કળા પીરસ્યા વગર, પોતાનું પુરસ્કાર ક્યાંયથી મળતો ન હોય એવી સ્થિતિમાં 8-10 મહિનાથી જ્યારે ગુજારી રહ્યા છે ત્યારે નવરાત્રિ માતાજીની ભક્તિની સાથે એને પોતાનો એક કલાકાર કોઈની દયા નથી માગતો કે કલાકાર કોઈની બીજી રીતે સહાય નથી માગતો, પણ કલાકાર પોતાની કળા પ્રસ્તુત કરવા માટેનો અવસર મળે એની માગણી કરી રહ્યો છે. નવરાત્રિ જેવું મહાપર્વ જ્યારે આવી રહ્યું છે, મા ભગવતીને જ આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવતી, હે દયાળી, હે કૃપા સાગરી, તું દયા કર અને આ દુનિયામાંથી આ મહામારી જલ્દીથી નાબૂદ થાય અને નવરાત્રિ જેવો પર્વ આપણે બધા બહુ જે ભાવપૂર્વક દર વર્ષે ઉજવીએ છીએ. ભલે નાના પાયે પણ થાય, પણ કલાકારો છે એ પોતાનું કળા દ્વારા ગરબા ગાઈ શકે, માતાજીને રીઝવી શકે, રાજી કરી શકે અને એ જો રાજી થાય તો ખનું એક મેં કંઈક થાપે ઉથાપે એ ધારે તો એક ક્ષણમાં આવા કેટલાય રોગોને નાબૂદ કરી શકે છે એવી ભગવતી અને એની એના ચરણોમાં આપણી બધાની શ્રદ્ધા છે. ત્યારે ગુજરાતનો દરેક કલાકાર, સ્વાભિમાની કલાકાર જે કોઈ પાસે ક્યારેય કાંઈ માગી શકે નહીં એવો કલાકાર છે, એ પોતાની આજીવિકા માટે જ્યારે નવરાત્રિનો પર્વ આવે છે ત્યારે નાના નાના કલાકારો પોતાની આજીવિકા રળી લેતા હોય છે, એમાં એનો આનંદ હોય છે, એ આનંદ એનો બરકરાર રહે અને આ પર્વ હું અને તમે આપણી સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિનો એક બહુ મોટો પર્વ છે નવરાત્રિ, શક્તિ ઉપાસનાનો તો આ દેશ છે. અત્યારે અમે લોકો કલેક્ટર સાહેબને નિવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે એક આ નવરાત્રિ જે નથી થવા બાબતે બધા લડી રહ્યા છે ત્યારે અમે કલાકારો એટલે લડી રહ્યા છે કે નવરાત્રિ થવી જ જોઈએ. જો નવરાત્રિ નહીં થાય તો કલાકારો અત્યારે કોરોનામાં મરશે કે નહીં મરે પણ એમનામ તો મરી જ જવાના છે, કારણ કે માનસિક તો ઓલરેડી બધા કલાકારો મરી જ ગયા છે. જે લોકોને 6 મહિનાથી ઘરમાં જે પણ હતું એ બધું પૂરું થઈ ગયું છે, એ લોકો નવા નવા ધંધા વિચારે છે, નવા નવા ધંધા કરવાનું વિચારે છે, પણ એ પોસિબલ નથી. કારણ કે ગમે એટલી વાર એ વસ્તુ કરીએ પણ સિઝન ચાલુ થાય એ પણ વિચારવું પડે તો અમારે બધું જ પાછું ઠફ થઈ જાય. એટલા માટે થઈ અને અમે કલાકારો અમે એટલું કહીએ છીએ કે અમે હવે ફ્રીમાં ગાવાનું હવે નથી અમે કરી શકતા. અમે લાઈવ કરવા માટે પણ અમે બધા જ પ્રયત્નો કર્યા પણ હવે અમે માનસિક થાકી ગયા છીએ, બધી રીતે વેતનથી પણ થાકી ગયા છીએ અને આમ પણ થાકી ગયા. તો નવરાત્રિ થાવી જ જોઈએ, તમારી ગાઈડલાઈન મુજબ કરીએ, તમારા નીતિ નિયમો મુજબ કરીએ, તમે કયો એવી રીતે કરીએ, પણ નવરાત્રિ તો જો તમારે કરવી જ પડશે, બાકી અમે બધા કલાકારો હવે પતી જશું. મહેરબાની કરી અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે નવરાત્રિ થાવી જ જોઈએ. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલના સમાચારો બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.